જસદણ વિછિયા તાલુકા સોમલપર ગામે ગત 15 તારીખના રોજ પ્રેમ સંબંધમાં બે પરિવારના લોકો વચ્ચે મારામારી ચાલી રહી હતી. એ સમયે સોમલપર ગામે રહેતા અને વાલમેનનું કામ કરતા વલ્લભભાઈ ડાભી મારામારીમાં નોખા પાડવા જતા રાજેશ બારૈયા અને તેની સાથે રહેલા 7 લોકોએ વલ્લભભાઈ ડાભી પર હુમલો કર્યો હતો, જેમાં વલ્લભભાઈના પેટના ભાગે છરીના ઘા મારતા વલ્લભભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરતા હત્યાનો ગુનો જસદણ પોલીસે દાખલ કર્યો હતો. જસદણ પોલીસે અલગ અલગ ટીમ બનાવી ગણતરીના સમયમાં જ 7 આરોપીમાંથી 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીની અટકાયત કરી જસદણ પોલીસે હત્યા પાછળનું ચોક્કસ કારણ માટે પૂછપરછ હાથ ધરી છે. સાથે અન્ય 2 ફરાર આરોપીને પકડવા માટે શોધખોળ પણ શરૂ કરી છે. જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી રમેશભાઈ તરસીભાઈ ડાભી રે સોમલ પર વાળાએ ફરિયાદ નોંધાવી કે તેના ભાઈ વલ્લભભાઈનું મર્ડર કરેલું છે, જે અનુસંધાને તાત્કાલિક જસદણ પોલીસ સ્ટેશનના PI જાનીએ IPC કલમ 302 વગેરે મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી. આ ફરિયાદીની વિગતે જોતા આ ભટલી ગામે રહેતા હિતેશ અરવિંદ બારૈયાની સગીરભાઈની બહેનને સોમલપર ગામમાં રહેતા મહેશ ભના ભાડાલિયા સાથે પ્રેમ સંબંધ હોય અને આ મહેશ તથા તેનો મિત્ર ડાભાલની સીમ ખાતે આવવાની હકીકત મળતા આરોપીઓ ત્યાં ઝઘડતા હોય, જેથી આ કામેના ફરિયાદી રમેશભાઈ અને તેના ભાઈ વલ્લભભાઈ ત્યાં પહોંચતા છૂટા પડાવવા જતાં આ કામેના આરોપી હિતેશે આ વલ્લભભાઈને છરી મારી મોત નિપજાવેલું છે. આ ગુનાના ગામે કુલ 7 આરોપીઓ છે, જેમાંથી 1 કાયદાકીય સંઘર્ષિત કિશોર છે, જેમાંથી 4 આરોપીઓ પોલીસે રાઉન્ડ અપ કરેલા છે, જેમાં રણજીત વલ્લભ, હિતેશ અરવિંદ, પછી હાર્દિક જયંતિભાઈ અને વિપુલ ભના શિયાળને પોલીસે તાત્કાલિક અટક કરી લીધેલા છે અને આ કામે રિમાન્ડ માંગવામાં આવે છે. આમ ટૂંકા ગાળામાં જસદણ પોલીસે આરોપીઓને પકડી લીધેલ છે.